થરાદના કિસર ગામ બાદ વડગામડા ગામે કોરોના કાળ વચ્ચે જામ્યો ડાયરો. વડગામડા ગામે ધનજી પટેલ સંચાલક દ્વારા કરવામાં આવ્યો હતો ડાયરો. થરાદના ડીવાયએસપી પૂજા યાદવનું નામ પત્રિકામાં, તો મુખ્ય મહેમાનમાં કેવી રીતે આપી મંજૂરી? થરાદ પોલીસે આયોજક ધનજી ચૌધરીની પોલીસે કરી ધરપકડ. થરાદના વડગામડા ગામે યોજાયેલા ડાયરા મામલે મોડે મોડે જાગી પોલીસ. સરકારી ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો સામે હાથ ધરી કાર્યવાહી. ડાયરાના સંચાલક સામે ગુનો દાખલ કરવા પોલીસે આરંભી કાર્યવાહી. અન્ય જે પણ લોકો કે કલાકારો માસ્ક વિના દેખાશે તેમની સામે કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી. શું નામ તમારું? ધનજીભાઈ. મારું નામ ધનજીભાઈ. એટલા મોટા પ્રમાણમાં કાર્યક્રમ કર્યો તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે, શું કહેશો તમે? હા, હું એ જ કહેવા માંગીશ કે જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રેલીઓ અને જાહેર પ્રસંગો કરવા હોય ત્યારે એમને કોઈ આ કોરોના કાળ કે મહામારી કોઈ નડતી નથી, એમને કોઈ નિયમોનું પાલન કરવું નથી, અને જે પણ છે એ આ બીજા માટે જ છે. અને આ મેં મારી ઘરે સંતવાણી કાર્યક્રમ રાખેલો હતો અને એમાં જે પણ મહેમાનો તેડાયા એ માટે આપણે એ માટે જ આયોજન હતું, અને જાહેર પબ્લિક માટે આપણે આમંત્રણ નહોતું. છતાં જાહેર પબ્લિક આવી ગઈ તો આપણે એમને બેસાડી અને આપણે માસ્ક અને સેનિટાઈઝની વ્યવસ્થા કરાવી હતી બરાબર. અને જે પણ આપણો પ્રસંગ યોજાયો અને એ ઉપર જે પણ સરકાર આપણને કે સરકાર કે પોલીસ ખાતું જે પણ આપણને આપણા ઉપર કાર્યવાહી કરશે કે દંડની જોગવાઈ કરશે, એ તો નેતાઓ તો દંડ ભરશે. આ તે પહેલી રેલીઓ યોજાઈ ગઈ તો આપણે ભરવા માટે તૈયાર છીએ. પરમિશન લીધી હતી તમે સમગ્ર કાર્યક્રમને? હા, સમગ્ર કાર્યક્રમની મેં ગ્રામ પંચાયતની ગામમાં પ્રસંગ યોજ્યો હતો એટલે મેં પરમિશન લીધી હતી. કારણ કે મારે 200 લોકોથી 300 લોકોની મારી ગણતરી 300 લોકોની હતી બરાબર. અને જે જાહેર પબ્લિક થઈ ગઈ એ તો મેં પત્રિકામાં પણ લખ્યું હતું કે જાહેર જનતાને આમંત્રણ નથી, છતાંય આવી ગઈ તો આપણે એમને બેસાડી અને આપણો પ્રોગ્રામ તો સંભાળવો પડે. ધારાસભ્યોના નામ હતા, તમે એમને તંકુત્રી આપી હતી? હા, એમને હું પર્સનલી તે ઓળખતો જ હતો અને મેં એકવાર મળી પણ લીધું હતું, પણ એમને એવું હતું કે મેં નામ પત્રિકામાં પહેલી સફાવી ત્યારે લખ્યું હતું અને પછી આરામથી હું મારી પત્રિકાઓ ટાઈમસર હું પકડવા રૂબરૂ પણ ઘણા બધાને ગયો હતો અને પછી પહોંચીને વળા હતા. મેં ફોન પર વોટ્સએપ પણ કરેલી હતી બરાબર. અને એ મહેમાનોને એવું લાગ્યું કે આપણે આઈપીએસ પૂજાબેનને અને જે પણ ધારાસભ્યનું નામ કે સંશોધનના નામ હતા એમને એવું લાગ્યું કે આ જાહેર જનતાનો કાર્યક્રમ છે એટલે એમને કોઈ હાજરી આપી નથી, પણ એમને રિયલમાં ખબર નથી કે આ સંતવાણી કાર્યક્રમ પોતાના ફાર્મમાં ઉછી પર રાખેલો છે. તમે ગુનો દાખલ થશે, દંડ ભરવા તૈયાર? હા, જો નેતાઓ દંડ ભરશે તો હું આ જે પણ રેલીઓ યોજાય થોડા સમય પહેલાં અને જો એ નેતાઓ તો દંડ ભરવા તૈયાર હશે તો આપણે દંડ ભરવા માટે તૈયાર છીએ.